હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો કે આજે ઓનલાઈન લેક્ચરમાં આપણે ગણો અને જોડશું. તો કે આપણે આગળના લેક્ચરમાં આપણે પ્રવૃત્તિ જોઈ ગયા, ચોકલેટ દ્વારા, પેન્સિલ દ્વારા, ફુગા દ્વારા, દડા દ્વારા, એવી રીતે આજે આપણે બુકમાં કરીશું ગણો અને જોડો. તે પહેલાં તમારી ધોરણ એકની ગણિતની બુક કાઢવાની છે, પેન્સિલ ને ઇરેઝર. તો આપણે પેજ નંબર કેટલા પૂગ્યા છે? તગડે 9, 39. તો કે તેટલા નંબરનું પેજ કાઢો વિદ્યાર્થી મિત્રો. હા, નીકળી ગયું છે. એ પછી આપણે જોડશું જૂથમાં બનાવો, જૂથ બનાવો. એના પછી જોશું ચિત્ર સાથે અંક જોડો. તો હવે વિદ્યાર્થી મિત્રો, હું ચાલુ કરું છું. મારી સાથે સાથે તમારે ગણવાનું છે અને જોડવાનું છે. તો હવે તમારી બુક નીકળી ગઈ છે. હવે હું જેટલા કેળા ગણું જ્યાં પેન્સિલ રાખું ત્યાં તમારે પેન્સિલ રાખવાની છે. તો કે ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો 9 છે, તો 9 વડે 9 ક્યાં છે? તો કે આર યુ, તો કે ત્યાં છોડી દો, છોડાઈ ગયું. પછી ચોકલેટ ગણો, 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા છે ચોકલેટુ? તો કે 7. તો 7 વડે 7માં જોડી દો, છોડાઈ ગયું છે. એવી જ રીતે પેન ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો કે 8 વડે ક્યાં આપેલા છે? આ છે, તો કે નહીં, 6 વડે 6. તો કે આ કેટલા છે? 8 વડે 8. તો કે જોડી દો, 8 વડે 8 થઈ ગયું. પછી હવે ઘર આપેલા છે, તો ગણો ઘર, 1, 2, 3, 4, 5, 6. કેટલા છે? 6. તો કે 6 વડે 6 ક્યાં છે? તો કે ઉપર. તો કે ગણો ને જોડાઈ ગયા. આ છે એ 9 હતા, તો કે 9 સાથે જોડ્યા. આ 1, 2, 3, 4, 5, 6, 7, તો કે 7 સાથે જોડ્યા. આ કેટલી પેન છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 છે, તો કે 8 સાથે જોડ્યા. અને અહીંયા ઘર 6 આપ્યા, તો કે 6 સાથે જોડ્યા. હવે પત્તું ફેરવો. હવે અહીંયા શું કીધું? જૂથ બનાવો. અહીંયા 6 પાંદડા આપ્યા છે, તો કે 6 નું જૂથ બનાવવાનું છે. કેવી રીતે? તો કે આવી રીતે, સમજાઈ ગયું? 1, 2, 3, 4, 5 ને 6. તો કે 6 નું જૂથ બની ગયું. પછી પ્યાલા કેટલા કીધા છે? અહીંયા 7 પ્યાલા કીધા. તો ગણો, 1, 2, 3, 4, 5, 6 ને 7. તો હવે તમારે શું કરવાનું છે? આમાં 7 લખ્યું છે, તો 7 પ્યાલાઓ જ આપણે આવો બોક્સ બનાવ્યું છે. જોવો છો ને, અહીં બોક્સ બનાવ્યું છે, તેવું જ બોક્સ અહીં બનાવવાનું છે. તો કે અહીંયા 1 પ્યાલો છે, તેને રહેવા દેવાનું છે. તો કે આપણે 7 પ્યાલા કીધા છે, તો 7 પ્યાલાને જ લેવાનું, 1, 2, 3, 4, 5, 6 ને 7. તો આમ બોક્સ બનાવી દો, એને નહીં લેવાનું. થઈ ગયું, ઓકે. પછી 8 બટેટા, તો આપણે આમાંથી 8 જ બટેટા લેવાના. કેટલા લેવાના? 8. તો કે ગણો, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો અહીંયા 2 બટેકા નહીં લેવાના. કેમાં? જૂથમાં. તો કે એક બોક્સ બનાવીએ તેમાં. આવી રીતે કરવાનું છે. આપણે કેટલા બટેટા કીધા છે અહીંયા? 8. તો કે આપણે કેટલા લેવાના? 8. આ 2 ને લેવાના નહીં. અહીંયા 1 પ્યાલો નહોતો લીધો, અહીંયા 2 બટેટા નહીં લેવાના. પછી 9 કીડી કીધી. કેટલી કીડી કીધી? 9. તો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો કે 9 કીડી લેવાની છે. તો કે ગણ, બોક્સ બનાવી નાખો 9 કીડીમાં, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો અહીંયા સુધી આ બોક્સ બનાવવાનું છે. કેટલી કીડી નહીં લેવાની? 1, 2, 3, 4, 5 ને 6. કેટલી કીડી નહીં લેવાની? ગણો, 1, 2, 3, 4, 5 ને 6. સમજાઈ ગયું? જૂથ બનાવતા આવડી ગયું. અહીંયા 6 પાંદડા કીધા, તો આપણે 6 નું જૂથ બનાવ્યું. અહીં 7 પ્યાલા કીધા, તો કે 7 પ્યાલાનું બનાવ્યું, એક રહેવા દીધો. પછી અહીં 8 બટેકાનું કીધું, તો કે 8 જ બટેટા લીધા, 2 બટેટા રહેવા દીધા. પછી 9 કીડીનું કીધું, તો આપણે 9 કીડી લીધી, 1, 2, 3, 4, 5, 6 કીડી
રહેવા દીધી. સમજાઈ ગયું? જૂથ બનાવતા આવડી ગયું? આવી જ રીતે તમારે બોક્સ બનાવવાના છે. અને ન સમજાય તો વિડીયો પુશ કરી શકો છો. હવે એના પછી ચિત્ર સાથે અંક જોડો કીધું છે ને, ચિત્ર સાથે અંક જોડવાનું કીધું. તો જોડો ચિત્ર સાથે અંક. તો કે કેવી રીતે? અહીંયા ગણો પાંદડા, અહીંયા અંક લખેલા છે 1, 2, 3, 4 ને 5. તો અહીંયા 3 છે, તો અહીં 3 દડા સાથે જોઈન્ટ કરેલું છે. તો હવે આપણે પાંદડા ગણીએ, 1, 2, 3, 4, 5, 6 ને 7. તો 7 ક્યાં આપેલા છે? અહીંયા આપેલા છે તો કે 9. તો કે અહીંયા આપેલા છે તો કે 7. તો અહીંયાથી આપણે 7 સાથે જોડી દેવાનું છે. જોડ્યું, સમજાણું? પાંદડા કેટલા છે? 7. તો અહીંયા આપણે 7 સાથે જોડી દીધા. પછી ચકલીઓ જોવો કેટલી છે, 1, 2, 3, 4. કેટલી છે? 4. તો ચોગડે 4 ક્યાં આપેલું છે? આ છે. તો કે 1 અડે 2 બગડે 2 તગડે 3 ચોગડે 4. તો અહીંયા 4 સાથે જોડી દો. જોડાઈ ગઈ ચકલીઓ 4. પછી રીંગણા કેટલા છે ગણો, 1, 2, 3, 4 ને 5. તો 5 અડે 5 ક્યાં આપેલું છે? અહીંયા. તો કે જોડી દો. ધીરે ધીરે જોડવાનું, તમારે મારી સાથો સાથ જોડતું જવાનું છે. સમજાઈ ગયું? એના પછી અહીંયા કેટલા કોણ આપેલા છે, 1 ને 2. તો કે અહીંયા તો 2 તો સામે જ આપ્યા છે, તો 2 ને છોડી દો. પછી અહીંયા વૈણા, વૈણા કેટલા આપેલા છે ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. તો 9માં જોડી દો. જોડાઈ ગયું છે 9માં. પછી અહીંયા 1 જ ઊંટ આપેલ છે, કેટલા આપેલા છે? 1 ઊંટ. તો 1માં જોડી દો, 1 અડે 1. પછી અહીંયા ડબલા, તો કે ડબલા કેટલા આપેલા છે જોવો. તો કે 1, 2, 3, 4, 5 ને 6. તો 6 અડે 6 ક્યાં છે? તો કે અહીંયા ત્યાં જોડી દો. પછી લાકડી, તો કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો 8 અડે 8 જોડી દો. જોડાઈ ગયું? સમજાઈ ગયું કેવી રીતે કરવાનું છે? તો કે અહીંયા 7 પાંદડા આપ્યા છે, તો આપણે 7માં જોડી દીધું. અહીંયા 4 ચકલીઓ આપી છે, તો કે 4માં જોડી દીધું. અહીંયા 5 રીંગણા આપેલા છે, તો કે 5માં જોડી દીધું. અહીંયા 2 કોણ આપેલા છે, તો અહીં 2માં જોડી દીધું. અહીંયા 3 દડા આપેલા છે, તો 3માં જોડી દીધું. અહીંયા વૈણા કેટલા 9 આપેલા છે, તો કે 9માં જોડી દીધું. અહીંયા 1 ઊંટ આપેલો છે, તો કે 1 ઊંટમાં જોડી દીધું. અહીંયા ડબલા 6 આપેલા છે, તો 6 જોડી દીધું. અહીંયા લાકડીઓ કેટલી આપેલી છે, 8. તો કે 8 સાથે જોડી દીધું. એના પછી પત્તું ફેરવો. હા, શું છે? આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે આના જેવી જ એક પ્રવૃત્તિ હતી કે 5 ફુગા હોય તો 5 ફુગામાં રંગ પૂરો. તો કે 5 ફુગામાં રંગ પૂરવાના. અહીંયા 4 ફૂલ આપ્યા 4માં. એવી જ રીતે અહીંયા પક્ષી આપેલા છે, તો કે કેટલા આપેલા છે, 6 પક્ષીમાં રંગ પૂરો. તો કે 1, 2, 3, 4, 5 ને 6 ને 7. તો તમારા કલર લઈ લ્યો, આમાં 7 છે, તો કે આપણે 6માં પૂરવાનું કીધું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારા કલર લઈ લ્યો. લેવા ગયા છે તમારા કલર? તો હવે આપણે પૂરવાનું ચાલુ કરીએ. તો કે પક્ષીમાં કેવો કલર કરશું, લાલ. તો કે કેટલી ચકલીમાં કરશો, 1, 2, 3, 4, 5 ને 6. તો 6 ચકલીમાં કલર પૂરો. ધીરે ધીરે પૂરજો. થઈ ગયું? થઈ ગયું. આવી રીતે ચકલીમાં 6 ચકલીમાં કલર પૂરવાના છે. થઈ ગયું? ધીરે ધીરે પૂરજો એટલે બહાર જાય નહીં. કેટલી ચકલી પૂરવાનું છે? 6માં.
કેટલી કીધી? છ. એટલે છ માં પૂરો પડે ને. એક બે ત્રણ ચાર પાંચ, હજી એકમાં પૂરવાનું છે એટલે છ થઈ જાય. થઈ ગયું છ. ઓકે, પછી હવે મેંગો. તો કે મેંગોમાં કેવો યલો કલર? યલો પણ નહીં. અને તો કે કેટલી? નવ કેરીમાં કીધું. કેટલી કેરીમાં કીધું? નવ કેરીમાં. તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. ઓકે, આ બધી કેરીમાં પૂરવાનો છે. પૂરવા બનો. થઈ ગયું. આવી જ રીતે તમારે પૂરવાનો છે કેરીમાં. એક બે ત્રણ ચાર પાંચ છ માં પૂર્યો, હજી ત્રણ માં પૂરવાનો છે. થઈ ગયો. સરખો પૂરવાનો છે. કેરી ઓરેન્જ પણ તમે પૂરી શકો છો. થઈ ગઈ કેરી. હવે હાથી. એક હાથીમાં રંગ પૂરો. એક હાથીમાં તો કે એક જ હાથીમાં આપણે કલર પૂરવાનો છે. તો કે કયો? ગ્રે કલર પૂરો. આવી રીતે પૂરતા જાઓ. થઈ ગયું. આપણે એકમાં જ કીધું તો એકમાં જ પૂરવાનો, સમજાણું? આ બેમાં નહીં પૂરવાનો. પછી અહીં શું કીધું? સાત ઈંટમાં રંગ પૂરો. તો ગણો પહેલા, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત. તો અહીંયા સુધી જ પૂરવાનો છે. તેમાં કોફી કલર લેવાનો. થઈ ગયું. એક બે ત્રણ ચાર. પછી હવે ત્રણમાં થઈ ગયું કમ્પ્લીટ. સમજાણું? આપણે શું પહેલાં કર્યું હતું? તો કે ગણો અને જોડો, પછી જૂથ બનાવો, પછી ચિત્ર સાથે અંક જોડો, અને પછી પક્ષીઓમાં રંગ પૂર્યો. તો જેટલા પક્ષી કીધા હોય તેટલામાં રંગ પૂર્યો. તો તમારે હોમવર્કમાં કલર પૂરવાના છે અને આવા પાન આવા જોડકા જોડવાના છે. તો કે આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.